Good afternoon, students. Welcome all of you. Myself Jatin Sheth. To be continue our question. बेरोजगारी की समस्या हल करवामा राज्य की योजनाओ के भारत सरकार मा भारत सरकार द्वारा देश मा जे बेरोजगारी छे ए बेरोजगारी की जे समस्या ने दूर करवा माटे थाय सरकार द्वारा घणी बधी योजनाओ तैयार करवामा आवेली छे जेमने एक योजना विषे आपणे लास्ट लेक्चर मा भणी लिया था ऑलरेडी तमारा बोर्ड ऊपर छे थोड़ुक रिवाइज थई जाय एना माटे राखेली छे કે મનરેગા યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી એક્ટ 2006 માં શરૂ થયો હતો 2009 માં એનું નામ ચેન્જ કરી મનરેગા કરવામાં આવ્યું અને 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ જાહેર કર્યો કુટુંબિત કેટલા વ્યક્તિને એક વ્યક્તિને 100 દિવસની રોજગારી અહીં આપવામાં આવે છે અને એ જે રોજગારી આપવામાં આવે છે એમાં 7 દિવસમાં પગાર આપી દેવામાં આવે છે કેવી રીતે રોજગારી આપવામાં આવે તો એના નિવાસ સ્થાનથી 5 કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયામાં એને જોબ આપવામાં આવે અને જો એ જોબ 5 કિલોમીટરથી દૂર હોય તો કેટલા ટકા એક્સ્ટ્રા પગાર આપવાનો હોય છે રાઈટ 10% વધારે પગાર આપવાનો હોય છે આ માટે એને શું આપવામાં આવેલું હોય છે છોકરાઓ એક જોબ કાર્ડ શું આપેલું હોય છે છોકરાઓ એક જોબ કાર્ડ આપેલું હોય છે અને જોબ કાર્ડ જ્યારે ઇસ્યુ કરવામાં આવે આપવામાં આવે અને એના 15 દિવસમાં જો એને કામ ન મળે તો એને બેકારી ભથ્થું એટલે કે ખાધર ખોરાકીનો ખર્ચો એને આપવામાં આવે છે તો આ મનરેગા યોજના વિશે આપણે માહિતી મેળવી હવે આપણે છોકરાઓ મનરેગા યોજના રિલેટેડ એક નાનકડો વિડિયો જોશું શું જોશું આપણે મનરેગા યોજના રિલેટેડ એક નાનકડો વિડિયો જેમાં આપણે જે ભણાવેલું છે એના જેવું જ પણ થોડુંક એક્સ્ટ્રા કહેશે સારી માહિતી એક્સ્ટ્રા આપશે કારણ કે બુકમાં થોડીક માહિતી હોય રેડી તો મનરેગા યોજનાનો એક સરસ મજાનો નાનકડો વિડિયો તમારી સમક્ષ રજૂ થાય છે બહુ શાંતિથી જોજો રેડી તો વિડિયો આપણે ચાલુ કરીએ છીએ મનરેગા યોજનાનો મિત્રો આજનો એક વિડિયો લઈને આવ્યા છીએ તે છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ જે ગ્રાન્ટેડ દ્વારા છે જે આપણે જોબ કાર્ડ દ્વારા જે આપણે રાહત કામ કરીએ હતી તો રાહત કામમાં જે પગાર જમા થાય છે પેમેન્ટ જમા થાય છે તે કેવી રીતે ચેક કરવું અને જે તમામ જોબ કાર્ડને લગતી માહિતી છે આજના વિડીયોની અંદર આપણે પ્રોવાઇડેડ કરવાની છે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આ એક વેબસાઇટ પ્રસિદ્ધ છે તેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આપણને કેટલું જે છે એ રાહતનું મહેનતાણું મળ્યું છે દરરોજનું દરરોજ છે મિત્રો અહીંયા ડેઈલી અપલોડ થાય છે અને તમારું મહેનતાણું છે તમારો પગાર છે એ તમારી જાતે જ નક્કી કરી શકો છો તમારા મોબાઈલની અંદરથી જ તો આજે કેવી રીતે નક્કી કરવું જોવું છે એ તમે આજના વિડીયોની અંદર આપણે જોશું સંપૂર્ણ માહિતી છે વિડીયોને સ્કીપ ન કરતા તમામ ગામ તમામ રાજ્યો તમામ જિલ્લાઓના અને તમામ ગામનું અહીંયા મિત્રો આ વેબસાઇટ ઉપર છે મહાત્મા ગાંધી જે નેશનલ પોર્ટલ છે એના ઉપર છે મિત્રો ડેઈલી ટુ ડેઈલી અપલોડ થઈ જાય છે તો તમે જ્યારે કામ કરીને આવો છો તો તમારો પગાર જમા થયો કે નથી થયો તમારી અહીંયા એન્ટ્રી છે મિત્રો એ અહીંયા થઈ જાય છે તો આપણે શોર્ટ અને સિમ્પલ રીતે બતાવીએ કેવી રીતે ચેક કરવું તો વિડીયોને સ્કીપ ન કરતા વિડીયો પૂરો જોશો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ મિત્રો જોબ કાર્ડ જોવા માટે આપણે સૌપ્રથમ છે આપણે તેની વેબસાઇટ મેઇન વેબસાઇટ ઉપર આવી જઈશું અને આની વેબસાઇટની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે ત્યાંથી તમે જોઈ શકશો તો સૌપ્રથમ શું કરવાનું રહેશે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમને છે આ જોવા મળશે બાકી તમને છે મિત્રો પ્રોબ્લેમ રહેશે સ્ટેપ બાય સ્ટેપ સિવાય તમે કરશો તો તમને નહીં પ્રોબ્લેમ આવે હું બતાવતો જાઉં એમ સ્ટેપ બાય સ્ટેપ કરતા જશું જે મિત્રો સાવ સરળ રીતે જ છે હવે શું કરવાનું મિત્રો તમારા ગ્રામ પંચાયત જેવું લખલ છે ત્યાં આવી જવાનું રહેશે જે અહીંયા લખલ છે ડેટા એન્ટ્રી એન્ડ ગ્રામ પંચાયત માટેની આ વેબસાઇટ ઉપર અહીંયા લખલ છે ગ્રામ પંચાયત રિપોર્ટ તમારે ડેટા એન્ટ્રીમાં નથી જવાનું ડેટા એન્ટ્રી કેના માટે છે જે પંચાયત માટે છે ડેટા એન્ટ્રી કરવાની હોય છે તેના માટે છે નીચે રિપોર્ટ છે મિત્રો રિપોર્ટ ઉપર ઓકે મારવાનું રહેશે
એટલે એક પેજ ખુલી જશે અહીંયા રિપોર્ટ ઉપર હું કે મારું છું જનરલ રિપોર્ટ ઉપર આ ટાઈપનું પેજ એક ખુલી જશે મિત્રો તમારે ખાસ એમાં ધ્યાન દેવાનું કે અહીંયા જે વર્કર છે તેના આપણે વર્કર ઉપર છે કારણ કે કામ માટેનું જરૂરી છે એટલા માટે આ વર્કર અહીંયા લખેલું આવશે એટલે આ જે મેઇન વેબસાઇટ છે તેમાં આપણને જે આપણું સ્ટેટ છે એ સિલેક્ટ કરવાનું મારું અહીં ગુજરાત સ્ટેટ છે તો અહીં પાંચમા નંબરનું ગુજરાત છે તે હું સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત અહીંયા લખેલું આવી જાય છે હવે તમારે શું કરવાનું તમારે અહીંયા જે ફાઇનાન્શિયલ ઇયર હોય જે વર્ષનું તમારે જોબ કાર્ડ જોતું હોય તે વર્ષ નાખવાના પછી અહીં ડિસ્ટ્રિક્ટ નાખવાનો મિત્રો પછી અહીંયા તમારો બ્લોક એટલે જે તાલુકો હોય તે અને પછી તમારી ગ્રામ પંચાયત હોય તે અહીંયા હું નાખું છું તમે ચેક કરશો ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ભરી દઉં હું અહીંયા ત્યારબાદ મિત્રો પ્રોસેસ ઉપર ઓકે મારવાનું રહેશે હવે અહીંયા આ ટાઈપનું છે મેનુ બતાવશે મિત્રો તમારા જે ગામ સિલેક્ટ કર્યું છે તે ગામનું આ ટાઈપનું અહીંયા મેનુ બતાવશે તમારા મેનુની અંદર શું કરવાનું છે તમારે બધી વસ્તુ તમારા ગામની અંદર મિત્રો એ ટુ ઝેડ જે વસ્તુ મળે છે તમારે જેટલી જેટલી સહાયો ચાલુ છે તમારા ગામમાં કયા કયા કામ ચાલુ છે એ ટુ ઝેડ પંચાયતના રિપોર્ટ છે મિત્રો અહીંથી તમને મળી જશે તમારા ગામમાં શું શું જે જે થઈ રહ્યું છે આંગણવાડી નવી બનતી હોય જે જે વસ્તુ બનતી હોય જેટલી જેટલી સહાયો મળતી હોય ગામને જેટલી જેટલી જે સબસિડીઓ મળતી હોય મળવાપાત્ર હોય બધી ગામને જે ગામની બધી વસ્તુ છે અહીંયા રિપોર્ટની અંદર દર્શાવેલી છે તમે આપણે જોઈ શકીએ છીએ મિત્રો જોઈએ આપણે એક એક વસ્તુ એક એક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ હવે આપણે સૌ પ્રથમ છે મિત્રો આપણે જોબ કાર્ડ જે રાહત કામ કરતા જે મિત્રો અહીંયા રિપોર્ટ લખેલું છે ત્યાં તમારા જોબ કાર્ડનો રિપોર્ટ પણ છે તમે અહીં જોઈ શકો છો અહીં રિપોર્ટ લખેલું છે અહીંયા મિત્રો રિપોર્ટ ઉપર આગળ વાત કરીએ તો અહીંયા જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન જે જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે તમારે જે આ જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન છે ત્યાંથી તમારા જે જોબ કાર્ડના આપણે લિસ્ટ ચેક કરી લઈએ એકવાર હા બસ અહીંયા આવી ગયું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જોબ કાર્ડ નંબર છે અહીંયા નામ છે તમે અહીંયા આમાં તમારા આખા ગામના જે નામ હશે તે અહીંયા આવી ગયા હશે તમે અહીંયા કોઈ બી જોબ કાર્ડ નંબર ઉપર એન્ટર કરશો તો મિત્રો અહીંયા તમને અહીંયા જે અહીંયા ખુલી જશે તમે અહીંયા હું સપોઝ કે આ એકવાર ઉપર ક્લિક કરું છું અહીંયા તો આ જોબ કાર્ડ છે મિત્રો અહીંયા ખુલી ગયું છે અહીંયા તમને જોબ કાર્ડ છે બતાવી રહ્યા છે જે જે કામ કર્યું હશે મિત્રો તો તેનું કામનું પણ અહીંયા મહેનતાણું છે અહીંયા બતાવી રહ્યા હશે અહીં તમે આપણે એક બીજું જોબ કાર્ડ ખોલીએ અલગ અલગ જોબ કાર્ડ હશે જે જે લોકો રાહત કામમાં ગયેલા હશે તે લોકોના પૈસા છે એ અહીંયા આવી ગયેલા હશે બાકી લોકોના જે નહીં આવ્યા હોય જોબ કાર્ડ બનેલા હશે પણ જે પેમેન્ટ છે જમા થયું નહીં હશે તમે અહીંયા અલગ અલગ જોઈ શકો છો આપણે અહીંયા બીજું બતાવીએ એક ખોલીને અહીં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જોબ કાર્ડ ખુલી ગયું છે અહીંયા એના રૂપિયા બતાવેલા છે જે જે લોકો કામ કરવા ગયેલા છે તેના રૂપિયા છે અહીંયા બતાવેલા છે તમે અમાઉન્ટ જોઈ શકો છો મિત્રો તો આવી રીતે છે મિત્રો જોબ કાર્ડની અંદરથી છે તમે તમારું નામ તમારા જે ઘરના સભ્યો છે તેનું નામ પણ જોઈ શકો છો પછી મિત્રો રજિસ્ટર કાસ્ટ વાઇઝ તમારા ગામમાં કેટલા થયા છે તમારે એ ચેક કરવું ઓકે કાંઈ વાંધો નહીં ચેક કરાવી દઈએ આપણે રજિસ્ટર કાસ્ટ વાઇઝ જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એસસીની અંદર એસટીની અંદર અધરની અંદર તમે જોઈ શકો છો કેટલા કેટલા રજિસ્ટ્રેશન થયેલ છે મેલના કેટલા છે ફિમેલના કેટલા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો આ તમારું ગામનું નામ અહીંયા બતાવશે અહીંયા તમારા એસસી એસટીમાં જેટલા જેટલા રજિસ્ટ્રેશન થયા છે તેના નામ પણ અહીંયા બતાવશે બીજું મિત્રો તમારે પ્રિન્ટ કાઢવી છે જોબ કાર્ડની કાંઈ વાંધો નહીં અહીંયા પ્રિન્ટ ઉપર આવી જાઓ અહીંયા તમારો જોબ કાર્ડનો નંબર નાખો તમારા જોબ કાર્ડના નંબર છે મિત્રો અહીંયા જોબ કાર્ડની ઉપર જ લખેલા હશે તેથી તમે અહીંયા જોબ કાર્ડના નંબર નાખો અહીંયા પછી સિલેક્ટ કરી દો ઇન્ડિવિઝ્યુઅલ જોતું હોય ઇન્ડિવિઝ્યુઅલ અહીંયા તમારે તો અહીંયા તમે જોબ કાર્ડની પ્રિન્ટ પણ કાઢી શકો છો બરાબર એવી રીતે તમે જોબ કાર્ડની પ્રિન્ટ પણ કાઢી શકો છો મિત્રો હવે તમે બીજું તમારે જોતું હોય
મિત્રો અહીંયા જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન છે તે પણ અહીંયા બતાવે છે, તમે અલગ અલગ રીતે જોઈ શકો છો. અહીંયા રજીસ્ટ્રેશન એપ્લિકેશન છે, આપણે અહીંયા લિસ્ટ વાઇઝ જોવું હોય મિત્રો તો તમે લિસ્ટ અહીંયા આધાર કાર્ડ સાથેનું લિસ્ટ UID માં તમે જોઈ શકો છો. અહીંયા તમારા આખા ગામના છે અહીંયા રજીસ્ટ્રેશન નંબર અને તમારા કેટલા છે, એજ કેટલી છે તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો તમે અલગ અલગ તમારા ઘરની સંખ્યા કેટલી છે અહીંયા તમે અલગ અલગ રીતે પણ તમે અહીંયા ચેક કરી શકો, તમારું નામ છે કે નહીં, તમારા આધાર કાર્ડ નંબર સહિત છે અહીંયા બતાવી રહ્યું છે મિત્રો. એના પછી જોઈએ પેન્ડિંગ જોબ કાર્ડ, જો કોઈ લોકોના પેન્ડિંગ જોબ કાર્ડ હોય તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તમારું જોબ કાર્ડ ન બન્યું હોય, સપોઝ કે તમારું પેન્ડિંગની અંદર છે, કાંઈ વાંધો નહીં, પેન્ડિંગ વેરિફિકેશન ઉપર ચેક કરો તમારું, એ પણ તમને સ્ટેટસ પણ તમને ખબર પડશે અહીંયા કે તમારું પેન્ડિંગમાં છે કે નહીં. એ તમને અત્યારે પેન્ડિંગની અંદર જે જે હશે તેમાં પણ તમને મિત્રો ખબર પડી જશે. મિત્રો તમારે પેન્ડિંગ એપ્લિકેશન જોવી હોય તો હું પેન્ડિંગ એપ્લિકેશન પણ બતાવી દઉં. જે લોકોને પેન્ડિંગ રહી ગયા છે તેના કામ પણ અધૂરા હોય તેના માટે અહીં જોઈએ કે પેન્ડિંગ એપ્લિકેશન ઉપર ઓકે મારશું એટલે પેન્ડિંગ એપ્લિકેશન ખુલશે. તો તમે અહીં જોઈ શકો છો એટલા એટલા જણાના નામ છે પેન્ડિંગમાં પડેલા છે. અહીંયા તમે અહીંયા લિસ્ટ પણ અહીંયા બતાવેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો. તમે પેન્ડિંગ લિસ્ટ પણ તમારી રીતે જાતે જ ખોલી શકો છો મિત્રો. હવે એના પછી વાત કરીએ મિત્રો તો એમાં ગામ માટેની તો લિસ્ટ વર્ક, ગામનું લિસ્ટ વર્ક શું છે તે તમે અહીંયા જોઈ શકો છો. ઓલ લિસ્ટ કરવાનું અહીંયા અહીંયા સ્ટેટ, એમાં નવું કામ જોવાનું છે, એપ્રુવલ થઈ ગયું છે, કમ્પ્લીટ કામ છે એ કે તમારા બધા કામ જોવાનું છે મિત્રો. અપ્રુવલ કે ઓલું ગામ ફાઇનાન્શિયલ યર 2018-19 આ વર્ષના કામ છે મિત્રો તમારા ગામમાં કેટલા છે તો તમે અહીંયા જોઈ શકો છો. તમે અહીંયા એપ્રુવલ કેટલા થઈ ગયા છે, કેટલા પેન્ડિંગ થઈ ગયા છે, ન્યૂ કામ કેટલા છે તમે જોઈ શકો છો. તમારા ગામના મિત્રો કામ એક એક ગામના કામ છે અહીંયા પોર્ટલની વેબસાઇટ ઉપર મિત્રો અહીંયા આપી દીધેલ છે એટલે આમાંથી કોઈ હવે કંઈ ખોટું કરી ન શકે મિત્રો. તો તમને અત્યારે ગવર્મેન્ટ ડિજિટલ ઉપર આવી ગયું છે તો અત્યારે તમે જોઈ શકો છો તમારા ગામનું લિસ્ટ આ અહીંયા સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે મિત્રો. તમે તમારા ગામનું લિસ્ટ તમારી જાતે જ ચેક કરી શકો છો અને કેટલું કામ થયું છે કે નહીં તે પણ એના રિપોર્ટ છે તમને અહીંયાથી મળી જશે મિત્રો. તો તમે અહીંયા ચેક કરી શકો છો. અહીંયા પ્રાયોરિટી પણ આપેલ છે કે ફર્સ્ટ પ્રાયોરિટી કઈ છે, અલગ અલગ તમે ચેક કરી શકો છો મિત્રો. અહીંયા જે કામ હોય તે અહીંયા કામ પણ તમારે ચેક કરી શકો છો મિત્રો. આગળ બીજી વસ્તુ વાત કરીએ તો જે રજીસ્ટર એપ્લિકેશન છે તેના પર ક્લિક કરવા બાદ તમે અહીંયા કિસાનનું રજીસ્ટ્રેશન છે તમને એ પણ અહીંયા જોવા મળશે. અહીંયા તમારા ગામનું જે રજીસ્ટર કેટલા છે ગામમાં. એના પછી મિત્રો બીજું પણ આમાંથી અલગ અલગ તમે રજીસ્ટર ચેક કરી શકો છો. તો આ પોર્ટલની મદદથી છે મિત્રો તમે અહીંયા તમારા જે ગામની કઈ કઈ વસ્તુમાં તમને બનવા પાત્ર છે, જે જોબ કાર્ડને લગતી તમામ માહિતી છે એ પણ તમને છે મિત્રો અહીંથી મળી જશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય મિત્રો તો આ વિડીયોને લાઈક કરશો અને બીજા ભાઈઓ સુધી જે આપણને લાગે કે આ માહિતી બીજે પહોંચાડવી જોઈએ તો આ વિડીયોને છે શેર કરો. અને અમારી ચેનલને હજુ સુધી અમુક લોકોએ સબસ્ક્રાઇબ કરેલી નહીં હોય ને અમુક લોકોએ સબસ્ક્રાઇબ કરેલી હશે તો એ લોકોએ બેલ આઇકોન નહીં દબાવેલું હોય તો બેલ આઇકોન દબાવી દેશો એટલે અમે કોઈ બી નવા નવા વિડીયો અપલોડ લઈ આવીશું તેની તમને નોટિફિકેશન છે એ સૌથી પહેલાં મળતી રહેશે. તમે મિત્રો અલગ અલગ અમારા જોબ કાર્ડને રિલેટેડ બધી માહિતી છે એ પણ તમે અહીંથી મેળવી શકશો. કેશબેકની વાત કરી લઈએ તો એ પણ ફાઇનલ યર અહીંથી ડેટથી ડેટમાં કેટલું મેળવ્યું છે તે પણ અહીંયા તમે ચેક કરી શકો છો મિત્રો. ટોટલી માહિતી છે મિત્રો મહાત્મા ગાંધી જે રૂરલ ડેવલપમેન્ટને લગતી તમામ માહિતી છે આ પોર્ટલ ઉપર આપી દીધેલી છે. તમે અહીંયા તમારી રીતે જ છે એ ચેક કરી શકો છો મિત્રો. ઓકે છોકરાઓ, તો તમે મનરેગા યોજનાનો વિડીયો જોયો, રેડી મજા આવી હશે રાઈટ? તો છોકરાઓ આ યોજના અંતર્ગત તમે જોયું કેવી રીતે કામ થાય છે, કેટલું કામ થાય છે, કોણ કામ કરે છે, કયા પ્રકારે કામ કરે છે, ગ્રામીણ ક્ષેત્રે કેવા કેવા કામ સોંપવામાં આવે છે, આ બધા વિશે તમે માહિતી મેળવી. હવે આપણે ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે એના તરફ આગળ વધીએ. તો મનરેગા યોજના જે છે જે આપણે કમ્પ્લીટ કરી કે જે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની એક યોજના હતી જે આપણે કમ્પ્લીટ કરી, નેક્સ્ટ યોજના તરફ આપણે આગળ વધીએ. ઓકે, તો આપણે નેક્સ્ટ યોજના તરફ હવે આપણે આગળ વધીએ છીએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના.
યોજનાનું નામ બનશે કે નહીં રિપીટ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, જેનું ઇંગ્લિશ ફોર્મ છે PBUSJY. એક માર્ક્સમાં પૂછાય, સિમ્પલ છે. P ફોર પંડિત, B ફોર દીનદયાળ, U ફોર ઉપાધ્યાય, S ફોર શ્રમેવ, J ફોર જયતે, Y ફોર યોજના. લોજિક છે, રેડી? એક માર્ક્સમાં પૂછી શકે તમને. ડન. હવે યોજનાનો હેતુ શું, શું કામ? તો કે પહેલા તો યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો કે 16 ઓક્ટોબર 2014 થી આ યોજનાની શરૂઆત થઈ. 16 ઓક્ટોબર 2014 થી પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના જે છે એની શરૂઆત થઈ. ક્યારે શરૂઆત થઈ? 16 ઓક્ટોબર 2014 થી. માઇન્ડ, આ યોજનાનો હેતુ શું? તો અસંગઠિત ક્ષેત્રમાં જે રોકાયેલા શ્રમિકો છે, જે શ્રમિકો બધી જગ્યાએ ફેલાયેલા હોય, સમજો, સંગઠિત પણ હોય ને અસંગઠિત પણ હોય, એમાં અસંગઠિત ક્ષેત્રની અહીં ચર્ચા કરે કે જે છૂટા છવાયા હોય, અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય, અલગ અલગ જગ્યાએ છૂટક મજૂરી કરતા હોય, કોઈ ફોર્મની અંદર હોય કે કોઈ પણ અલગ અલગ જગ્યાએ મજૂરી કરતા હોય એવા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષા, ચલો સ્વાસ્થ્ય પણ સારું રહેવું જોઈએ અને એની સુરક્ષા પણ થવી જોઈએ. એટલે કે કોઈ પણ જગ્યાએ એને સામાન્ય રીતે કોઈ હેરેસમેન્ટ ન થવું જોઈએ, અથવા એના કોઈ માલિક તરફથી કોઈ પણ પ્રકારે હેરાન ન થતા હોવા જોઈએ, એની સાથે એનું સારું સંચાલન થતું હોવું જોઈએ, એને વ્યવસ્થિત અને ટાઈમ ટુ ટાઈમ પગાર અપાતો હોવો જોઈએ, એની કેર રાખવામાં આવતી હોવી જોઈએ, કોઈ એવા કારખાના હોય તો એની એક્સ્ટ્રા કેર કે જે એને સ્વાસ્થ્યને લગતી બીમારી ન થવી જોઈએ, એનો ઇન્સ્યોરન્સ ઉતારવાનો, મેડિક્લેમ જે આપણે કહીએ છીએ, આવી બધી વસ્તુની સુવિધા અહીં પ્રોવાઈડ કરવામાં આવે છે. અને કૌશલ્યનો વિકાસ થાય અને શ્રમિકોનું કલ્યાણ કરવું એનો મુખ્ય હેતુ છે. ખાલી એમને મજૂરી નથી કરાવવાની, માત્ર એમને મજૂરી નથી કરાવવાની, કૌશલ્યનો વિકાસ થાય, એનામાં કંઈક ડેવલપિંગ થાય, એને આવડત હોય એ પ્રમાણે આગળ વધે, એ બધું કરવાનું એનો મુખ્ય શું છે, હેતુ જોઈ શકાય છે. આમ ઔદ્યોગિક વિકાસ પણ થાય અને અનુકૂળ વાતાવરણ પણ ઊભું થાય, એ પણ એનો મુખ્ય હેતુ છે. કામ કરવાની ઇન્સોર્ટ મજા આવી જો, એ લોકો જે જગ્યાએ કામ કરે છે, એ લોકો જે પ્રકારે કામ કરે છે, એ જગ્યાએ કામ કરવાની ઉત્સાહ હોવો જોઈએ, મજા આવી જોઈએ, જેથી કરીને શું થાય કે બીજા 5 જણા પણ કામ કરવા જાય તો શ્રમિકોનો વિજય થાય. શું શ્રમિક જયતે યોજના? આજે આપણે કોઈ પણ જગ્યાએ વર્કઆઉટ કરીએ આપણે મજા આવશે તો જ કામ કરવાના છે, અધરવાઇઝ નથી કરવાના. એના માટે 2014 ની અંદર આ યોજના અમલમાં મૂકવામાં આવી કે જેથી કરીને શ્રમિકોનું પણ ડેવલપમેન્ટ થાય, એ પણ આગળ વધી શકે. અસંગઠિત ક્ષેત્રમાં, કયા ક્ષેત્રમાં છોકરાઓ? અસંગઠિત ક્ષેત્રની અંદર છે તેનું ડેવલપમેન્ટ થાય, એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ડન. તો બીજી યોજના પૂરી થાય છે. ત્રીજી આવે છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. કઈ યોજના છે? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, DUGJY, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. રેડી? જ્યોતિ શબ્દ આવે એમને ખબર પડી જાય કે લાઈટ, વીજળી. જો ગામડાઓની અંદર તમને ખબર છે કે 2-3 કલાક વીજળી માંડ આવતી હોય, એનો ટાઈમિંગ હોય કે આ સમય વીજળી આવશે, કલાક વીજળી આવશે, પછી નહીં આવે, ખેતરોમાં વીજળી જ ન હોય. પણ હવે ધીમે 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 વિકાસ થતો રહ્યો છે, ડેવલપિંગ થતું ગયું છે, અને આ જે ડેવલપિંગ છે એનો લાભ આપણને ખબર છે કે ગ્રામોદયથી ભારતનો ઉદય, ગામડાથી ભારતનો ઉદય થવો જરૂરી છે. તો પહેલા ગામડાને સિક્યોર કરો, ગ્રામીણ જે પેનલ છે એને સિક્યોર કરો, તેના માટે ગામડાને વીજળી પહેલા પૂરી પાડો અને 24 કલાક વીજળી આપો, 2-5 કલાક નહીં, કાયમ માટે વીજળી આપો, તો શું છે, ઇલેક્ટ્રિક સાધનની ખરીદી થાય, ખેતી માટે જોઈતા અમુક જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે એની ખરીદી થાય, એનો ઉપયોગ પણ થાય, તો ડેવલપિંગ 100% સારામાં સારું થાય. પણ એના માટે ગવર્મેન્ટે વીજળી પૂરી પાડવી પડે, તો એ વીજળી પૂરી પાડવા માટે થઈને છોકરા અહીં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવેલી છે.
અગાઉ પણ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના હતી એના સ્થાને આ નવી યોજના અમલમાં મૂકી છે કે જેમાં 24/7 સતત વીજળીની સેવા છે તે ઉપલબ્ધ રાખવાની યોજના છે કે ગામડાઓની અંદર સતત વીજળી આ બધે તમ શહેરમાં કાયમ વીજળી હોય હા અને આ સકળ કારણથી વરસાદની સીઝન કે કોઈ પણ એવા શોર્ટ સર્કિટને કારણે એકાદ બે કલાક લાઇટ ગઈ હોય એ અલગ વાત છે બાકી 24 કલાક વીજળી મળે જ છે તેમ શહેરમાં જ્યાં પછી વીજળી મળે છે એવી જ રીતે ગામડાની અંદર પણ વીજળી પૂરી પાડો એ યોજનાને શું કહેવાય છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના તો જ્યોતિ વર્ષ આવે એટલે વીજળી એમ પણ યાદ તમે રાખી શકો છો રેડી તો આ બે યોજના પણ કેવી છે કે જે યોજનાથી બેરોજગારીમાં ધીમે 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 શું થશે ઘટાડો થશે તો બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના અત્યાર સુધીમાં અમે 3 પોઈન્ટ મળ્યા એક મનરેગા બીજું પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમ જયતે યોજના ત્રીજું મહિના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હવે આપણે નેક્સ્ટ યોજના તરફ આગળ વધીએ તો ત્યાર પછીની ચોથી યોજના આવે છે યોજના નંબર 4 દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ગામડાઓના લોકોનું કૌશલ્ય વધે એ માટેની યોજના DUG કહેવાય દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના આ યોજના છે એની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 થી કરવામાં આવી 25 સપ્ટેમ્બર 2014 થી આ યોજના છે એને શું કરવામાં આવી શરૂઆત કરવામાં આવી આ યોજનાનો મૂળ ઉદ્દેશ શું 18 થી 35 વર્ષના જે યુવાનો છે 18 થી 35 વર્ષના યુવાનો છે એને રોજગારી આપવી એનો મુખ્ય ઉદ્દેશ તમને એમ પણ પૂછાય કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે 18 થી 35 વર્ષના જે યુવાનો છે એને રોજગારી આપવી એનો મુખ્ય ઉદ્દેશ ગણવામાં આવ્યો હતો રેડી ત્યાર પછી લાસ્ટ વન આવે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ યોજના જે છે એનો શરૂઆત 1 જુલાઈ 2015 થી શરૂ કરવામાં આવી આ યોજનાનો હેતુ એક જ હતો કે હર ખેત કો પાણી એ સૂત્ર હતું કે દરેક ખેતરમાં છોકરા પાણી પહોંચતું હોવું જોઈએ કારણ કે આપણે ભારતને કેતી આપણને ખબર છે વરસાદ પર આધારિત છે અને વરસાદ કેવો છે અનિયમિત અને અનિશ્ચિત છે એટલે ઘણી બધી જગ્યાએ કેનાલો મારફતે પણ પાણી નથી પહોંચતું તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ યોજના હેઠળ ખેતરમાં પાણી પહોંચાડવું તો એ હેતુ જે સૂત્ર આવ્યું કે હર ખેત કો પાણી તો એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેત ઉત્પાદકતા વધે અને પાણી મળશે તો જ ખેતીમાં ઉત્પાદકતા વધશે એ વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનો કે સાધનો હશે ઉપલબ્ધ પણ પાણી જ નહીં હોય તો ખેતી થશે નહીં તો ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે એટલે ખેતી માટે સિંચાઈ યોજનાઓનું શું કરવામાં આવ્યું છોકરાઓ આયોજન કરવામાં આવ્યું અને એ આયોજન કરવામાં આવ્યું એનું શું હતું મુખ્ય લક્ષ્ય હતું કે દરેક ગ્રામીણ ક્ષેત્રની અંદર દરેક ખેતરમાં પાણી પહોંચતું હોવું જોઈએ એટલે હર ખેત કો પાણી તો છોકરાઓ પાંચ યોજનાઓ વિશે આપણે ભણ્યા કે જે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્થપાયેલી છે આ પાંચ યોજના આપણી બુકમાં છે એટલે આપણે પાંચ વિશે ભણ્યા બાકી ઘણી બધી યોજનાઓ છે જેના નામ આપણે આની પહેલાના લેક્ચરમાં જ જોઈ ગયા રેડી જરૂરી હતો તમને નરેગાનો વિડિયો અને જરૂરી આને આપણે ફોટા અને ઇમેજીસ આપણે જોયા ડન તો અહીંયા આપણે આપણો ક્વેશ્ચન અને આજનો લેક્ચર આપણે અહીંયા ઓવર કરીએ છીએ રેડી થેન્ક યુ હા ખાસ એક વાત યાદ દેવડાવવાની છોકરાઓ કે તમને ખબર જ છે કે હવે તરત દિવાળી આવી જાય છે તો આપણે જેટલું પણ ચાલેલું છે છોકરાઓ એનું રિવિઝન કરજો જેથી કરીને શું થાય કે ભૂલાય નો જાય મારો મેઇન પોઈન્ટ ઈ છે કે ભૂલાવું ન જોઈએ અને એના માટે તમને ખ્યાલ જ છે છોકરાઓ આપણા બે લેક્ચર એક્ઝામ પહેલા ના આવેલા હતા છોકરા એ તો કાયમ સાચવીને રાખજો કે મેં પહેલા લેક્ચરમાં તમને ખબર છે પહેલા ને બીજા ચેપ્ટરનું રિવિઝન કરાવેલું હતું અને બીજામાં ત્રીજા ચોથા ને પાંચમાનું રિવિઝન હતું ખાલી છોકરા વિડિયો એમને બે વિડિયો જોયા રાખો ને તો એ છોકરા પાંચે પાંચ ચેપ્ટરનું રિવિઝન થઈ જશે અને આપણે 12માં છે જેટલું રિવિઝન ઝડપથી કરશું એટલો આપણો ફાયદો છે કદાચ અઠવાડિયે એકવાર રિવિઝન થાય તો આપણને શું ફેર પડે વિડીયો જોવાનો છે ને ઓનમાં એ વસ્તુ રિવાઇઝ થઈ જાય ડન સો બધાને હેપી દિવાળી
ઓકે થેન્ક યુ વેરી મચ.